હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ એક એવા સુપરફૂડ વિશેની કે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે મિત્રો એક સામાન્ય વાતથી આજના વિડીયોની શરૂઆત કરું ને તો આજકાલના યુગમાં તમે જોઈ રહ્યા છો કે એવી ઘણી બધી બીમારીઓ ફેલાઈ રહી છે આ એવી બીમારીઓ છે કે જેને કદાચ આપણે અગાઉના વર્ષોમાં વયા જઈએ ને એટલે કે થોડા વર્ષો પહેલાની વાત કરીએ ને તો કદાચ આ બીમારીઓના આપણે નામ પણ નહોતા સાંભળ્યા હા આ સાચી વાત છે અને સાથે સાથે એ પણ ક્યારેય વિચાર્યું છે કે આવી બીમારીઓ તો પછી આજકાલ થવાનું કારણ શું છે તો આ બીમારીઓ થવા માટેના મેં જ્યાં સુધી વિચાર કર્યો છે ત્યાં સુધી બે થી ત્રણ કારણ છે તે સામાન્ય રીતે આપણી સામે આવ્યા છે અને આ કયા છે તો સૌથી પહેલા તો તમને એ જણાવી દઉં સૌથી પહેલાં તો શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો નથી મળતા જે જરૂરી પોષક તત્વો મળવા જોઈએ એ નથી મળતા કારણ નંબર બે મને એવું પણ સાથે સાથે લાગે છે કે શરીરની ઇમ્યુનિટી શરીરની રોગપ્રતિકારક શક્તિ જે હોવી જોઈએ તે ન હોવાને કારણે પણ આવું થાય છે અને સાથે સાથે શરીરના તમામ અવયવોનું પૂરતી અસરકારક રીતે કાર્યવંતા નથી બનતા એટલે કે પૂરતી તેની જે એફિશિયન્સી છે તેની કાર્ય કરવાની જે ક્ષમતા છે તેટલી ક્ષમતાથી તે કાર્ય નથી કરી શકતા અને પરિણામે આપણે આવી બીમારીના ભોગ બનીએ છીએ પણ આવી બીમારીના ભોગ ન બનીએ અને આપણું શરીર એકદમ તંદુરસ્ત અને તરોતાજા રહે એ માટે આજના આ વિડીયોમાં હું તમને એક જબરજસ્ત સુપર ફૂડ વિશેની ચર્ચા કરવાનો છું કે જે હાલ શિયાળામાં તેની સિઝન ચાલી રહી છે બજારમાં ખૂબ જ સરળતાથી મળે છે તેને કઈ રીતે લેવાનું છે એ વિશેની પણ સમજૂતી આપું છું આતુરતાનો અંત લઈ આવું અને ફૂડનું નામ જણાવી દઉં મિત્રો હું અહીં વાત કરી રહ્યો છું ડ્રમસ્ટીક એટલે કે સરગવાની પણ યાદ રહે સરગવાના ફાયદાઓ નથી કહેવાનો હું અહીંયા અહીં તમને વાત કરવાનો છું સરગવાના ઝાડમાં ઊગતા તેના પાન વિશેની જી હા મિત્રો ભૂલથી એવું ન વિચારતા કે હું સરગવાના ફાયદાઓ વિશે વાત કરવાનો છું ના આજે આપણે વાત કરવાના છીએ સરગવાના પાનના ફાયદાઓ કે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે સરગવો કે છે ને સામાન્ય રીતે આપણે ગુજરાતી પ્રજા તો સેવન કરીએ જ છીએ પણ ઇન્ડિયાની વાત કરું તો ખાસ કરીને સાઉથ ઇન્ડિયામાં તેને ઇડલી અથવા ઢોસાના સંભારમાં ઉપયોગ કરવામાં આવે છે અથવા તો ઘણીવાર સરગવાનું શાક પણ બનાવવામાં આવે છે હવે આ સરગવાના પાનની જો વાત કરવા જાઉં ને મિત્રો તો સરગવાના પાન છે તે પ્રોટીન વિટામિન મેગ્નેશિયમ વિટામિન્સમાં વાત કરું તો વિટામિન એ વિટામિન બી ટુ વિટામિન સી થી ભરપૂર હોય છે કે જે શરીરના મુખ્ય પોષક તત્વોની જરૂરિયાતને પૂરી પાડે છે આ ઉપરાંત મિત્રો આગળ ચર્ચા કરવા જઈએ તો તેનું મુખ્ય કાર્ય શું છે તો તે શરીરમાં બનતા જે નક્કામાં એલિમેન્ટ છે એટલે કે પોઈઝનિયસ એલિમેન્ટ છે શરીરના રહેલા ઝેરી તત્વો છે તેનો પણ શરીરમાંથી નિકાલ કરે છે સરગવાના પાનનું સેવન કઈ રીતે કરવું એ વિડીયોના અંતમાં હું ચોક્કસથી તમને જણાવીશ સાથે સાથે આગળ તેના ચર્ચાઓની ફાયદાઓની ચર્ચા કરવા જાઉં મિત્રો તો સરગવાના પાન છે તેમાં સાઇનાઇડ જી હા મિત્રો આઈસોથાયોસાયનાઇડ નામનું એક એલિમેન્ટ રહેલું છે કે જે શરીરમાં રહેલા લોહીમાં એટલે કે બ્લડ રુધિરમાં રહેલી સુગર એટલે કે ખાંડને નિયંત્રિત કરે છે કંટ્રોલમાં રાખે છે પરિણામે ડાયાબિટીક પેશન્ટ છે એટલે કે ડાયાબિટીસ જે લોકોને છે તે લોકો સરગવાના પાનનું સેવન કરી શકે છે સાથે સાથે પ્રી ડાયાબિટીક પેશન્ટ એટલે કે પ્રીડાયાબિટીસ કેને કહેવાય એ તમે ગૂગલમાં જોઈ શકો એવા પેશન્ટ કે જેમને ડાયાબિટીસ છે નહીં પણ હવે તેમને ડાયાબિટીસ થઈ શકે છે આવા પેશન્ટ પણ જો આનું નિયમિત સેવન કરશે ને સરગવાના પાનનું તો ગેરંટી સાથે કહું છું મિત્રો તે લોકોને ડાયાબિટીસ થવાની શક્યતાઓ છે તે સાવ નહીવત રહી જશે અથવા નહીં થાય અથવા એવા લોકો કે જેમની ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ હતી એનો મતલબ મધર ફાધર અથવા તો તેનાથી પણ દાદા દાદી કે નાના નાનીમાં કોઈને ડાયાબિટીસ છે એટલે કે ડાયાબિટીક હિસ્ટ્રી ધરાવે છે તે લોકો પણ આનું નિયમિત સેવન કરી શકે છે અને ડાયાબિટીસથી ખૂબ જ સરળતાથી બચી શકે છે આ તો એક ફાયદાની વાત થઈ આગળ અન્ય ફાયદા વિશે મિત્રો તમને જણાવું તો સાંધાને લગતા દુખાવાઓ પછી ઘૂંટણનો દુખાવો હોય કમરનો દુખાવો હોય કે અન્ય કોઈ પણ સાંધાના દુખાવા હોય તો તેમાં પણ જો નિયમિત રીતે આ સરગવાના પાનનું એટલે કે ડ્રમસ્ટિકના લીવ્સનું આપણે સેવન કરવામાં આવે તો ચોક્કસથી તે કેલ્શિયમથી પણ ભરપૂર હોય છે માટે આ સાંધાઓના જે દુખાવા છે તેની બીમારી છે તેને સંપૂર્ણપણે આપણે દૂર કરી શકીએ છીએ અને તેમાંથી રાહત મેળવી શકીએ છીએ આગળ ચર્ચા કરવા જાવ મિત્રો તો તે કોલેસ્ટ્રોલ છે તેની માત્રાને પણ નિયંત્રણમાં લાવે છે એક રીતે કહું ને તો બેડ કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલનો શરીરમાંથી નિકાલ કરે છે અને સાથે સાથે ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે સારું કોલેસ્ટ્રોલ છે તેની માત્રા શરીરમાં વધારે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણને કોઈ હૃદય સંબંધિત બીમારી છે તે થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી બની જાય છે હાર્ટ એટેક આવવાની સંભાવનાઓ ઘટી જાય છે અને આપણું હૃદયને પણ મજબૂત રાખે છે તંદુરસ્ત રાખે છે હવે વાત કરીએ આ સરગવાના પાનનું સેવન કઈ રીતે કરવું તો સરગવાના પાનને લઈ અને તેને હળવા તડકામાં સુકવી અથવા તમે કડાઈમાં તેને શેકી પણ શકો છો ધીમા ગેસે થોડા કડક થઈ જાય થોડા એ રીતે આપણે શેકી લેવાના છે અથવા તડકામાં તેની સુકવણી કરી લેવાની છે અને ત્યારબાદ હવે આ સરગવાના પાન છે તેનો પાવડર આપણે લોકોએ મિક્સરમાં બનાવી લેવાનો છે અને આ પાવડરમાંથી રોજે રોજ આપણે લોકોએ અડધી ચમચી યાદ રહે અડધી ચમચી જેટલો પાવડર છે તે પાવડરને આપણે નવસેકા પાણીમાં એક ગ્લાસ ગરમ પાણી એક ગ્લાસ નવસેકું પાણી લઈ તેમાં અડધી ચમચી જેટલો પાવડર ઉમેરી તેને પી જવાનું છે નિયમિત બસ અડધી ચમચી સરગવાના પાનનો પાવડર સેવન કરવાનું છે અને આ બધી બીમારીઓમાંથી આપણે બચી શકીએ છીએ અને અહીં જણાવેલા તમામ ફાયદાઓનો લાભ લઈ શકીએ છીએ તો આશા રાખું છું મિત્રો આપણે અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો ઉપરાંત આપને પણ કોઈ સ્વાસ્થ્ય સંબંધિત હેલ્થ સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર